સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેસ રીફિલિંગ ગેરકાયદે થતા હોવાના કૌભાંડ પકડાઈ રહ્યા છે લસકાના વિસ્તારમાંથી ગેસ રીફીલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી પચાસથી વધુ ગેસની બોતલ ઝડપી લેવામાં આવી હતી બોતલ સાથે ગેસ રીફીલીંગના વેપ્લા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે લસકાના વિસ્તારમાં પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રીફીલીંગનું કામ કરી ઘરે બેસી કરતો હતો ગેરકાયદે રીતે થતી આ કામગીરી અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી જેમાંથી અલગ અલગ ગેસની બોતલ ધરાવતી કંપનીની બોતલ કરવામાં આવી હતી સાથે જ પારસ ગુર્જરને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો મજૂરી કરવા માટે આવતા હોય છે આ લોકો પાસે તેમના જરૂરી ડોક્યુમેન્ટ હોતા નથી જેથી ગેસની બોતલ ન મળે તેવા સંજોગોમાં હોય છે ત્યારે આ કૌભાંડીઓ મોટી કેસની બોતલમાંથી નાની ગેસની બોતલમાં રીફીલીંગ કરતા હોય છે ગેરકાયદે થતી આ પ્રવૃત્તિમાં બ્લાસ્ટ પણ અગાઉ થયા હોવાનું સામે આવ્યું છે ગઈકાલ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ સરથણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબનાઓને બાતમી હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લસકણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા એક ઈસમ પારસમલ ગુર્જર જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આઈપીસી કલમ બસો પંચ્યાસી તથા આવશ્યક આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ત્રણ સાત મુજબ ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ તજવીજ ચાલુ છે